નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 10 ની શરૂઆત કરીશું. ધોરણ 12 માં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 10 નું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટર. તો ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રનું ઘણું મહત્વ છે. જો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને સાથે સાથે એક વિકાસશીલ દેશ પણ છે, એટલે આર્થિક વિકાસની પ્રક્રિયાની સાથે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો આજે ઘટતો જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. ભારતીય અર્થતંત્રમાં જો સમતોલ આર્થિક વિકાસ સાધવો હોય, અર્થતંત્રને મજબૂત માળખું પૂરું પાડવું હોય, કે પછી લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવો હોય, તેમજ સામાજિક અને રાજકીય વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ભારતની અંદર ઔદ્યોગિક વિકાસ અનેક રીતે ઉપયોગી છે. એમાં તેના મહત્વ તરીકે આપણે અહીંયા 6-7 મુદ્દા રજૂ કરીશું. પહેલું મહત્વ છે કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો શું ફાળો છે. તો ભારતમાં આઝાદી સમયે, એટલે કે 1947 પછીથી અમુક વર્ષો સુધી રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વધુ હતો, પરંતુ જ્યારે 1951 માં આયોજનની શરૂઆત થાય છે, એ આર્થિક આયોજન દરમિયાન બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગીકરણ ઉપર ભાર મુકાયો છે, એટલે એ ઉદ્યોગીકરણ દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવામાં દેશનો ઝડપી આર્થિક વિકાસ થયો હોય તો એમાં ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. દાખલા તરીકે 1951 ની અંદર ભારતમાં રાષ્ટ્રીય આવકમાં 16.6% માત્ર હતો, જે 2013-14 ની અંદર રાષ્ટ્રીય આવકમાં કૃષિ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 27% સુધી પહોંચ્યો છે. આયોજનની શરૂઆતમાં 16.5%, એટલે 16.6% હતો, જે 2013-14 માં વધીને 2013-14 માં 27% સુધી પહોંચ્યો છે. તો આમ રાષ્ટ્રીય આવક કમાણીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો પણ વધી રહ્યો છે. ઉદ્યોગોનો રોજગારીમાં પણ નોંધપાત્ર ફાળો છે. તો ભારત એક તો આપણને ખબર છે કે અતિ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દ્વારા આ વધતી વસ્તીને કાયમી ધોરણે રોજગારીનું સર્જન કરવું મુશ્કેલ છે, એટલે ઉદ્યોગીકરણ દ્વારા જ લોકોને કાયમી રોજગારી અથવા કાયમી ધોરણે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. તેથી ઉદ્યોગીકરણ એ
રોજગારી માં મહત્વનો ફાળો આપેલો છે. બીજી વાત કે કૃષિ ક્ષેત્રે જે પ્રચ્છન્ન બેકારી છે, છુપી બેકારી, એ છુપી બેકારીની સમસ્યા ગ્રામીણ કક્ષાએ જો નાના અને ગૃહ ઉદ્યોગો નો વિકાસ થયો છે, તેથી એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારો ની સ્થિતિ હળવી થઈ શકી છે. આયોજન દરમિયાન કુલ રોજગારીમાં ઉદ્યોગોનો હિસ્સો નોંધપાત્ર વધ્યો છે. 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા હતા. 1951માં 10.6% શ્રમિકોને ઉદ્યોગોમાંથી કામ મળતું હતું, રોજગારી મળતી હતી, જેમાં વધારો થઈને 2011-12માં 24.6% એટલે બમણાથી પણ વધારે શ્રમિકોને રોજગારી ઉદ્યોગ ક્ષેત્ર આપી રહી છે. જો ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા નાના ઉદ્યોગો વિકસાવવામાં આવે તો નાના ઉદ્યોગોમાં ઓછા મૂડી રોકાણે એટલે રોકાણની તુલનામાં રોજગારીની વધુ તકોનું સર્જન કરી શકાય તેમ છે. એટલે રોજગારી સંદર્ભમાં પણ ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. ત્રીજું છે નિકાસ આવક અથવા વિદેશી મૂડીયામણ દબાણમાં. તો ઉદ્યોગો નિકાસ આવકમાં અથવા તો વિદેશી મૂડીયામણમાં પણ મહત્વનો ફાળો આપે છે. વિકાસની પ્રક્રિયા સાથે કૃષિ પેદાશો કરતા ઔદ્યોગિક પેદાશોની માંગ આજે વધુ પ્રમાણમાં વધે છે. કૃષિ પેદાશો કરતા જે ઔદ્યોગિક પેદાશોના ભાવમાં મોટો વધારો થતો હોવાથી ઉદ્યોગોને વધારે નફો મળે છે. જો ઉદ્યોગ ક્ષેત્ર વિશે તો આંતરિક માંગ સંતોષાય છે એટલે દેશના લોકોને ઉદ્યોગોનો વિકાસથી એમની અંદર દેશની અંદરની પ્રજાની માંગ સંતોષી શકાય છે. વધેલી વસ્તુની નિકાસ કરીને વિદેશી મૂડીયામણ પણ કમાણી કરી શકાય છે. આ બે લાભ થાય છે જેના દ્વારા અછત ધરાવતીને વિકાસ માટે અછત ધરાવતી અને વિકાસ માટે જરૂરી વસ્તુની આયાત પણ વિદેશી મૂડીયામણ આપણે કમાણી હોય તો સામે જે વસ્તુ આપણે દેશમાં નથી ઉત્પન્ન થતી તેની આયાતો પણ કરી શકાય છે. મિત્રો, ઉદ્યોગોનો વિકાસ થાય તો નિકાસ ક્ષેત્રે વૈવિધ્ય ધરાવતા નિકાસ કમાણીમાં પણ વધારો કરી શકાય છે. ટૂંકમાં દેશમાં ઉદ્યોગ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની આંતરિક જરૂરિયાતો સંતોષી વધારાના અધિશેષ એટલે કે વધારે જે વસ્તુ આપણી પાસે બચે છે, વધારાની વસ્તુ વાપરતા જે બચે એ વસ્તુ અધિશેષ છે, એ અધિશેષને આપણે નિકાસ કરીએ છીએ અને પરોક્ષ રીતે અર્થતંત્રની જરૂરિયાતો સંતોષવામાં આપણને સહાયક બને છે. ભારતમાં ઉદ્યોગીકરણ થયેલું હોવાથી જ છેલ્લા કેટલાક વર્ષોથી નિકાસ કમાણી નોંધપાત્ર વધારી શકાય છે. એક અંદાજ પ્રમાણે દેશની કુલ નિકાસ કમાણીમાં લગભગ 2/3 ભાગ ઉદ્યોગોના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રયાસોનું જ પરિણામ છે. એટલે નિકાસ આવકમાં આપણા દેશમાં ઉદ્યોગોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. બીજી વાત છે અર્થતંત્રનો જો સમતોલ વિકાસ સાધવો હોય તો ઉદ્યોગ ક્ષેત્ર આશીર્વાદરૂપ સાબિત થયું છે.
દેશમાં સમતોલ અને આર્થિક વિકાસ સાધવા માટે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. મિત્રો, દેશમાં કૃષિ અને સેવા ક્ષેત્રની વસ્તુનું માંગનું સતત પણ આ મોટા ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થાય છે. લોકો પોતાની બચતોનો ઉપયોગ ઔદ્યોગિક ચીજ વસ્તુઓ જેવી કે મોજશોખની વસ્તુઓ, મનોરંજનની વસ્તુઓ એવી ચીજો પાછળ વાપરે છે. ઉદ્યોગોને જો પછાત વિસ્તારોમાં સ્થાપવામાં આવે તો જે બેકાર માણસો છે એમનો વિકાસ થાય છે, એ વિસ્તારની પ્રગતિ થાય છે અને પ્રાદેશિક અસમાનતામાં પણ ઘટાડો કરી શકાય છે. ઉદ્યોગ ક્ષેત્રમાં માનવ સર્જિત પરિબળો અગત્યના ભાગ ભજવતા હોવાથી આ તંત્રની અંદર સમતોલ આર્થિક વિકાસ સાધી શકાય છે. એટલે પછાતવાળા વિસ્તારોને પણ વિકસિત કરી શકાય છે. એવા પછાત વિસ્તારોમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો જો વિકાસ થાય અને સ્થાપવામાં આવે તો પછાત વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન થાય છે અને અર્થતંત્રનો સમતુલ વિકાસ થાય છે. પછી ખેતી ક્ષેત્રનું આધુનિકરણ કરવું હોય તો પણ ઉદ્યોગો પાયાનો મળે છે. એટલે કે ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે જમીનની અને શ્રમિકની ઉત્પાદકતા વધારવી જરૂરી છે. આ માટે ખેતીનું આધુનિકરણ કરવું પડે. ખેતીનું આધુનિકરણ થાય તો કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય અને શ્રમિકોનો વિકાસ થાય. ખેતી અને ઉદ્યોગો આમ જોવા જઈએ તો એકબીજાના પૂરક છે. જેમ ખેતીનો વિકાસ ઉદ્યોગોને પોષક છે તેમ ઉદ્યોગોનો વિકાસ ખેતી માટે પણ પોષક છે. જેમાં મુદ્દા નંબર એક, તો ઉદ્યોગોનો વિકાસ થાય તો ખેતીમાં આધુનિકરણ અથવા આધુનિક ખેત ઓજારો ખેતીને મળે છે, જેવા કે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, સબમર્સિબલ મોટરો, પછી દવા છાંટવાના પંપ છે, એ આવી જે કૃષિ નિક્ષેપો કહી અથવા તો જે સાધનો છે, પછી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધી ઔદ્યોગિક પેદાશો છે પણ એનો ઉપયોગ ખેતીમાં થાય છે. એટલે ખેતીનું આધુનિકરણ આવી વસ્તુ ઔદ્યોગિક પેદાશોને ખેતી જો ઉપયોગ કરે તો ખેતીનું આધુનિકરણ થાય છે. અને બીજી વાત એ છે કે ઘણા ઉદ્યોગો કાચા માલની અંદર મોટાભાગના ઉદ્યોગો ખેત પેદાશોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ખાંડનો ઉદ્યોગ ને શેરડી, જે ખેત પેદાશ છે, સણ ઉદ્યોગ ને સણિયાની જરૂર છે. એ જ રીતે મોટાભાગની ઔષધિ ઉદ્યોગો, મેડિકલ ઉદ્યોગો જ્યાં જોઈએ ત્યાં આવા ઘણા ઉદ્યોગ ક્ષેત્રને જરૂરી નિક્ષેપો બજાર ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે અને ખેતી ક્ષેત્રને જોવા મળતી પ્રચંડ બેકારી ઔદ્યોગિક વિકાસને પણ, એટલે કે ઔદ્યોગિક વિકાસના કારણે દૂર થાય છે. તો આ દ્રષ્ટિએ જોવા જઈએ તો ખેતી અને ઉદ્યોગો એકબીજાના પૂરક સાબિત થાય છે. અને અર્થતંત્રનું માળખું જો મજબૂત કરવું હોય તો પણ આપણા દેશમાં ઔદ્યોગિકરણ ઝડપી થાય તો શક્ય બને છે. મિત્રો, દેશમાં જો અર્થતંત્રના માળખાને મજબૂત બનાવવું હોય તો દેશને સ્વાવલંબી બનાવવું હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઉદ્યોગોના વિકાસથી ધારો કે રોડ અને રસ્તાઓ, જો ઉદ્યોગોનો વિકાસ થાય તો પાકા રોડ, એનું રો મટીરિયલ્સ જે ઔદ્યોગિક પેદાશો છે એ મળી રહે છે. રસ્તાઓ બનાવવા હોય, પુલો બનાવવા હોય, મકાન સિંચાઈ કે પુલો બનાવવા હોય, એમાં જે સિમેન્ટ, લોખંડ છે એ વગેરે જે વસ્તુ છે એ ઔદ્યોગિક પેદાશો છે, એની
કરવું છે. આવી બધી જે બસ, ટ્રકો, રેલવે, કાર, વિમાન, દ્વિચક્રી વાહનો એનો ઉદ્યોગો આ વસ્તુ પૂરી પાડે છે. એ જ રીતે ખેતી ઉદ્યોગ ઉપરાંત ખેતી ક્ષેત્રે જે વીજળીની જરૂર છે એ વીજળીના મોટા પ્લાન્ટ કે ઔદ્યોગિક વસ્તુ છે, અને એ ઔદ્યોગિક સ્થાપનાથી જ વીજળી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉદ્યોગો દ્વારા સંરક્ષણના સાધનોનું પણ નિર્માણ કરી શકાય છે. લડાયક વિમાનો છે, તોપો છે, શસ્ત્રો દારૂગોળો છે, આ બધી સંરક્ષણ સાધનો છે એ ઔદ્યોગિક પેદાશોમાં જ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે જ ઉત્પાદન કરી શકીએ છીએ અને દેશને સ્વાવલંબન બનાવી શકીએ છીએ. એ જ રીતે અર્થતંત્રનું એક મજબૂત માળખું ઉદ્યોગોના કારણે શક્ય છે. અને છેલ્લે સામાજિક માળખામાં જો પરિવર્તન લાવવો હોય, લોકોની વિચારસરણી બદલાવી હોય, તો પણ એ ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે. તો એમાં ઉદ્યોગીકરણ સામાજિક અને રાજકીય લાભો પ્રાપ્ત થાય છે. એનાથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે. ઉદ્યોગોથી એક પ્રકારની નવી ઔદ્યોગિક સ્થિતિનું સર્જન થાય છે અને એક પ્રકારની ઔદ્યોગિક સંસ્કૃતિ ઉભી થાય છે. પ્રજામાં એક પ્રકારનો શિસ્ત, સખત પરિશ્રમ, હરીફાઈમાં ક્ષમતા, સહકાર, ટીમવર્ક એટલે હળીમળીને કામ કરવું, સ્વનિર્ભરતા, નવી શોધખોળો જેવા ગુણો વિકસે છે. બીજી બાજુ વિકાસને અવરોધક જે કેટલાક માનવીના દુર્ગુણો છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, આળસ છે, પ્રારબ્ધવાદ છે, જડતા છે, આવી જે નેગેટિવ પરિબળો છે એમાં ઉદ્યોગીકરણ ઘટાડો કરે છે. તેથી આર્થિક વિકાસને પ્રેરક એવું સામાજિક એક પ્રકારનું માળખું ઉભું થાય છે. બીજું કે ઉદ્યોગીકરણથી એક તો શહેરીકરણ વધે છે, અને શહેરીકરણ વધે ત્યાં શિક્ષણ, નવી નવી શાળાઓ સ્થપાય છે, આરોગ્યની સુવિધાઓ નિર્માણ થાય છે, રસ્તાઓ અને આરોગ્યની સગવડો, શિક્ષણની સગવડો, વાહન વ્યવહારની સંદેશાની સગવડો, મનોરંજનના સાધનો આ બધું જ મોટે ભાગે શહેરીકરણથી વધે છે. એટલે ઉદ્યોગીકરણ શહેરીકરણને જન્મ આપે છે અને શહેરીકરણ થવાથી અવનવી જે માનવીની જરૂરિયાતો છે એ સંતોષાય છે અને આખું એક આંતરમાળખું બદલાઈ જાય છે. મિત્રો, અહીંયા આપણે 6-7 મુદ્દાની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનું અથવા ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વની આપણે ચર્ચા કરી છે. હવે ઔદ્યોગિક માળખું છે એની આપણે ચર્ચા આગલા એપિસોડમાં કરીશું. અસ્તુ.